रात कच्छथी मळता समाचारनी कच्छमां भचाऊ नजीक बिस्मार रोड होवानी बाबत सामे आवी रही छे। भूज भचाऊ स्टेट हाईवे नंबर 42 पर मोटा गाबड़ा जोवा मळी रह्या छे। मुख्य हाईवे पर ज मस्त मोटा गाबड़ा छे। बिस्मार हाईवे ने कारणे अकस्मातनी भीति सेवाई रही छे। बिस्मार हाईवे ने लईने अनेक वखत रजूआत छतां तंत्र द्वारा आंख आड़ा कान कराई रह्या छे। संवाददाता भरत थी जोड़ाया छे, विगतो प्राप्त करीशु। भरत, जे रीते दृश्यों में स्पष्ट देखाई रहा छे के मोटा मोटा खाड़ा रोड पर देखाई रहा छे, कच्छ में भचाऊ नजीक जे रीते बिस्मार हालत में रोड जोवा मळी रहा छे, तंत्र दावा तो अनेक करे छे रोड रस्तानी जे सुविधाओ छे ते सारी रीते पूरी पाड़वानी, परंतु दृश्यो कंईक जुदा ज पुरावा आपी रहा छे। खूब महत्वपूर्ण छे के कच्छ जिल्लाना प्रवेश द्वार समान भचाऊ थी भुज ने जोड़ता स्टेट हाईवे नंबर 42 ना आ दृश्यो छे। आप दृश्यो मां पण जोई रह्या छो के आ मार्ग पर मसमोटा गाबड़ा पड़ी चुक्या छे। नोंधनीय छे के भुज थी भचाऊ ने जोड़ता मार्ग पर अनेक जग्याए आ प्रकारे जे गाबड़ाओना दृश्यो पण हाल वीटीवी ना केमेरा समक्ष आव्या छे। आप दृश्यो मां अत्यारे पण जोई रह्या छो के वाहन चालको हाईवे परथी पसार थई रह्या छे, एमने आ मसमोटा गाबड़ाना लीधे आ तकलीफ पड़ी रही छे, मुश्केली वेठी रह्या छे। नोंधनीय छे के समग्र हाईवे पर आ प्रकारे मसमोटा गाबड़ा होवाना कारणे आ વિસ્તારની અંદર અકસ્માત સર્જાવાની ભીતિ પણ સેવાઈ રહી છે। નોંધીએ છીએ કે આ એવો માર્ગ છે કે જે ભુજ એટલે કે કચ્છના પાટનગરને ભચાઉથી જોડતો આ માર્ગ છે, અહીંથી પસાર થઈ રહ્યા છે। નેતાઓ પણ આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે, કચ્છના ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ આ જ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે, પરંતુ શું તેમને પણ આ મસમોટા ખાડાઓ તે નજરઅંદાજ કરી રહ્યા છે, અથવા તો તેમનું જે મૂંગું મૌન છે તે પણ અકળાવનારું છે। હાલ તો જે સ્થાનિકે લોકો જે ભૂજથી ભચાઉ તરફ જતા હોય છે તેમને આ ખાડાઓના લીધે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। નોંધીએ છીએ કે જેલા ઘણા સમયથી આ પ્રકારે આ માર્ગ પર જે મસમોટા ગાબડાઓ છે તેની અનેક રજૂઆતો પણ કરાઈ છે, પણ ક્યાંય પણ વહીવટી તંત્ર અને આ જે માર્ગ છે તે જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપ કોર્પોરેશનના નેજા હેઠળ આવે છે। હાલ તો ગાબડા પૂરવાની જે કામગીરી છે તે પણ ખોરંભે મૂકી દેવામાં આવી છે। જી ભરત, સ્ટેટ હાઈવે 42 પર આપ અત્યારે ઉપસ્થિત છો અને જે રીતે રસ્તા પર મોટા મોટા ગાબડા અને મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે, કચ્છ એક એવી જગ્યા છે જ્યાં અનેક પ્રવાસન સ્થળો આવેલા છે, કચ્છને વધુ ને વધુ વિકસિત કરવાના દાવા પણ અનેક વખત કરવામાં આવે છે, અનેક લોકો ત્યાં પહોંચતા હોય છે, દેશ વિદેશથી પ્રવાસીઓ પહોંચતા હોય છે, અને જે રીતે રોડની પરિસ્થિતિ જોવા મળી રહી છે, તંત્રના ધ્યાને શું આ પરિસ્થિતિ નથી પહોંચી રહી? સાચી વાત છે, ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે એક તરફ પ્રવાસનની સાથે સરહદી કચ્છ જિલ્લો પાકિસ્તાન સરહદની નજીક આવેલો છે, એટલે કે જે સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ જિલ્લો છે, ત્યારે જે સુરક્ષાના કાફલો છે તે પણ આ જ માર્ગ પરથી પસાર થઈને સરહદે પહોંચતો હોય છે, ત્યારે જો કોઈ આગામી સમયમાં અથવા તો કોઈ એવી ક્ષણ આવી પહોંચે કે જ્યારે એમરજન્સીમાં જે જવાનોએ સરહદે પહોંચવાનું હોય ત્યારે પણ ખૂબ જ અગવડ ભરે આ વાત દ્રશ્યો સામે આવી રહ્યા છે। નોંધીએ છીએ કે સમગ્ર આ રોડ પર આજે સ્ટેટ હાઈવે નંબર 42 છે, આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે કોઈ ગામડાના રોડ હોય તે પ્રકારના દ્રશ્યો હાલ અહીં કને સામે આવી રહ્યા છે। આપને હું કહી દઉં કે જ્યારે આ અમે વિઝ્યુઅલાઇઝ કરી રહ્યા હતા અથવા તો દ્રશ્યો અમારા કેમેરામાં લઈ રહ્યા હતા ત્યારે સ્થાનિકોએ પણ અમારી પાસે આવીને આ રોડ તરફે એમણે અનેક વાર રજૂઆતો કરી છે તેવી વાત કરી હતી। હવે જે છૂટાયેલા જનપ્રતિનિધિઓ છે તે સતતપણે જ્યારે ભુજથી ગાંધીનગર જતા હોય છે અથવા ગાંધીનગરના ઉચ્ચ નેતાઓ જયારે ભુજ આવતા હોય છે, કચ્છની મુલાકાત લેતા હોય છે, તેઓ પણ આ જ માર્ગ વાટે આવતા હોય છે, ત્યારે તેઓ પણ આ જે ખાડાઓ છે તેને નજરઅંદાજ કરી રહ્યા હોય તેવું પણ ચોક્કસ હાલ આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે। જી બિલકુલ, હાઈવે પર જે રીતે બિસ્માર પરિસ્થિતિ જોવા મળી રહી છે, સ્વાભાવિક જયારે વાહન ચાલકો પસાર થતા હશે આ ખાડાને કારણે ગતિમાં પણ પ્રશ્નો આવતા હશે અને સાથે સાથે અકસ્માત થવાની ભીતિ પણ આ પ્રકારના રસ્તાઓ પર વધુ સર્જાતી હોય છે। જો કોઈ અકસ્માત થાય છે, જો કોઈને નુકસાન થાય છે, જાનહાનિ થાય છે, તો આખરે જવાબદારી કોની થાય છે? ભરત, ખૂબ મહત્વપૂર્ણ છે કે એક તરફ જયારે જિલ્લામાં બ્લેક સ્પોટ એટલે કે અકસ્માત સર્જાતા ઝોનની જયારે વાત કરવામાં આવતી હોય છે ત્યારે આ પ્રકારે જે ખાડા છે ત્યાં કને અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની, તે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે। હું વધુ એકવાર આપને આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ, ખાડાના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે કેટલા મસમોટા ખાડા છે, કે અહીં કને જો વાહન ચાલક એકાએક પોતાને જો કાબુ વાહન પરથી ગુમાવી બેસે, સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી બેસે તો 100% અકસ્માત સર્જાવાની ભીતિ છે। કોઈ લોકો પોતાના પરિવાર સાથે અહીંથી પસાર થતા હોય, કોઈ લોકો મેડિકલ માટે અહીંથી પસાર થતા હોય, ત્યારે આ પ્રકારના જે દ્રશ્યો છે તે ચોક્કસથી કચ્છના લોકોના હિત માટે નથી,
केम के आ विस्तारनी अंदर कच्छने अन्य जिलाथी जोड़तो आ मुख्य स्टेट हाईवे नो मार्ग छे त्यां तने आ प्रकारे जे मार्गो पर जे गाबड़ा जोवा मळी रह्या छे जे चोक्कसथी एक अनेक प्रश्न सर्जी रह्या छे आपणी साथे अहींना स्थानिक लोको पण हाल जोड़ाई गया छे तेमनी साथे पण वात करीशुं खास करीने जे आ खाडाओ जे रस्ता पर जोवा मळी रह्या छे मस्त मोटा खाडाओ शुं कहेशो एने लईने तमे आ ट्रेक नंबर थी વાનચાલપુર ને બધાને આવા જવામાં તકલીફ હોય કે આવા જવામાં લેડીઝ ને તકલીફ હોય એમાં પણ ચોક્કસથી આ લોકોને આવા જવામાં પણ તકલીફ થાય છે લોકો પોતાની વેપાર ચાલવી રહ્યા છે જોઈએ છે કે છેલ્લા ઘણા સમયથી આપને લઈને રજૂઆતો કરવામાં આવી છે બ્લેક સ્પોટ એટલે કે અકસ્માત ઝોન તરીકે પણ આ વિસ્તારને હાલ લોકો માની રહ્યા છે જીએસઆરડીસી હસ્તકના માર્ગ પર હવે ગાબડાપુરા છે કે આગામી સમયમાં રોડનું નવીનીકરણ થશે તે જોવું રહ્યું છે બિલકુલ ભરત સવાલ આખર એ પણ ઉપસ્થિત થાય છે કે આ પ્રકારના જ્યારે રસ્તાઓ જોવા મળી રહ્યા છે સ્ટેટ હાઈવે જ આ પ્રકારે છે તો અંતરિયાળ વિસ્તારોમાં અને અંદરના જે રસ્તાઓ હશે તેની શું પરિસ્થિતિ હશે તેનો તો સ્પષ્ટ ચિતાર આપણને મળી જ રહ્યો છે જનપ્રતિનિધિઓના ધ્યાને શું આ રસ્તાઓ નથી આવી રહ્યા શું તેઓને પસાર થવા માટે કોઈ અલગ રસ્તા બનાવવામાં આવ્યા છે તેવો પ્રશ્ન એટલા માટે ઉપસ્થિત થાય કારણ કે આવા રસ્તા પરથી તેઓ પણ પસાર થાય છે છતાં પણ કોઈ કામગીરી નથી કરાવી શકતા खास करीने जनप्रतिनिधिओनी वात करूं तो जनप्रतिनिधिओ गांधीनगर सुधी लांबा थता होय छे पोतानी जे कच्छनी जे वाचा छे जे प्रश्नो त्यां रजू करता होय छे त्यारे आज मार्ग परथी पसार थईने तेओ गांधीनगर पहोंचता होय छे परंतु आजे मार्ग परना गाबड़ा छे संपर्क कपाई रह्यो छे संवाददाता साथेनो परंतु फरी एक वखत अमे आपने आ दृश्यो बतावीशुं आप जोई शको छो के आ स्टेट हाईवे 42 ना दृश्यो छे जे रीते रस्ता पर मस्त मोटा खाड़ा पड़ेला छे गाबड़ा पड़ेला छे केवी रीते स्थानिको त्यांथी पसार थता हशे ते प्रश्न छे जो कोई अकस्मात सर्जाय जो कोई मोटी हानि थाय तो आखरे जवाबदारी कोनी ए सौथी मोटो प्रश्न छे अनेक वखत रजूआतो करवामां आवी छतां तंत्र आंख आड़ा कान करी रह्युं छे एक तरफ विकासना दावा करवामां आवी रह्या छे कच्छने वधु ने वधु विकसित करवानी वात करवामां आवी रही छे परंतु भूजथी भचाऊ नो जे आ रोड छे तेना दृश्यो आप जोई शको छो केवी रीते विकास थई रह्यो छे तेनी सामे पण प्रश्न ऊभो थई रह्यो छे।